નમસ્તે બાળ મિત્રો આપણે પાઠ્યપુસ્તકમાં પાઠ ત્રણ નો અભ્યાસ કરી ગયા હવે આપણે પાઠ અભ્યાસ કરીશું તો તમે અહીં જોઈ શકો છો કે ગીત આપેલું છે આ ગીતનો આપણે અભ્યાસ કરી ગયા અને આ ગીત પણ તમે પાક્કું કરી લીધું હશે હવે આ ગીત આધારિત તમને અહીં ખોટો શબ્દ ચેકી નાખો તો ચાલો આપણે જોઈએ અહીં તમને એક થી સાત આપેલા છે કે ખોટો શબ્દ ચેકી નાખો અહી નમૂનો આપ્યો છે કે કરો રમકડા ખોટો હોય તે ચેકી નાખવાનો તો કદમ ખોટો શબ્દ છે તો એ શબ્દ આપણે ચેકી નાખવાનો હાથી ભાઈ ચાલે આગળ કે પાછળ હાથી ભાઈ ચાલે આગળ પાછળ શબ્દ ખોટો છે માટે એને ચેકી નાખવાનો પાછળ આગળ ઊંટ સવારી તો પાછળ ઊંટ સવારી આગળ શબ્દ ખોટો છે માટે એને નાખ્યો છે ખરાક ઊંટ કે ઘોડો દોડે ખરાક ઘોડો દોડે ઊંટ શબ્દ ખોટો છે માટે એને છેકી નાખવાનો નેસી ઘટા કે છટા અમારી નેસી છટા અમારી તો ઘટા શબ્દ ખોટો છે એટલે માટે એને છેકી નાખવાનો ચલો બાળકો કે સૈનિકો કદમ કદમ તો ચલો કદમ કદમ બાળકો શબ્દ ખોટો છે તેને નાખવાનો ટર ટર કે છેમ હવે છમ છમછમ શબ્દ ખોટો છે માટે એને છેકી નાખ્યો છે આ રીતે તમારે તૈયાર કરવાનું હવે બાળકો અહીં તમે જે રમકડાથી રમ્યા હો તેની પાસેના ગોળમાં લીલો રંગ પૂરો અહીં તમને રમકડા આપેલા છે તમે જે રમકડાથી રમ્યા હોય તે રમકડાની બાજુમાં અહીં ગોળ આપેલું છે તેમાં તમારે લીલો રંગ પૂરવાનો હવે સૂચના પ્રમાણે કરો હવે અહીં તમારે સૂચના પ્રમાણે કરવાનો અહીં રંગ પૂરો તો આ ચિત્રમાં તમારે રંગ પૂરવાનો લાલ રંગ પાસેના બોક્સમાં સાચાની નિશાની કરો અહીં તમને બોક્સ આપેલા છે જે લાલ રંગ હોય તે તે લાલ રંગની બોક્સમાં તમારે રાઇટની નિશાની કરવાની આ રીતે તમારે સૂચના પ્રમાણે કાર્ય કરવાનું હવે સાચું હોય ત્યાં સાચા નિશાની કરો હવે અહીં સૂચના વાગતું જવાનું અને કામ કરતું જવાનું કે તમને અહીં નમૂનો આપ્યો છે કે ચાવી વાળું રમકડું હવે આ બંને માંથી જે ચાવી વાળું રમકડું હોય તેની બાજુના બોક્સમાં તમારે સાચાની નિશાની કરવાની અહીં તમને રિમોટ વાળું રમકડું હોય તેના બાજુના ખાનામાં તમારે સાચાની નિશાની કરવાનું નિશાની કરવાની હવે બાળ મિત્રો અહીં પ્રશ્નોને આધારે મિત્ર સાથે વાતચીત કરો અહીં તમને પ્રશ્ન આપેલા છે આ પ્રશ્ન અંગે વાતચીત તમારે તમારા મિત્ર સાથે કરવાની અથવા મમ્મી પપ્પા સાથે હવે અહીં વાર્તા કહો હવે આ ચિત્ર જોઈને કહો જોઈએ બાળકો કે આ કઈ વાર્તા હશે રમકડાવાળા રૂપેશ કાકા આ એ વાર્તા છે તો આ વાર્તા અંગે વાતચીત તમારે તમારા મિત્ર સાથે અથવા તમારા મમ્મી પપ્પા સાથે કરવાની અહીં ચિત્ર આપેલા જ છે આ ચિત્ર જોઈને તમારે વાર્તા પૂરી કરવાની હવે અહીં તમારે વાર્તા આધારિત પ્રશ્નનો જવાબ આપવાનો છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો પહેલો પ્રશ્ન રૂપેશ કાકાને કેમ ગમતું ન હતું તો રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેવા ગયા પછી તેમને ક્યાંય ગમતું ન હતું આ રીતે તમારે પ્રશ્નોના જવાબ લખવાના ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા ટોય હાઉસમાં ચાવીવાળા રિમોટવાળા તાલી પાડતા કૂદકા મારતા દિવાલ પર ચડતા હવામાં માં ઉડતા માથું હલાવતા અને આખો પટપટાવતા જેવા રમકડા હતા રૂપેસ કાકાએ પાટિયા પર શું લખ્યું હતું રૂપેસ કાકાએ પાટિયા પર લખ્યું હતું એક રમકડું આપી જાઓ અને બે લઈ જાઓ ટોય હાઉસમાંથી અક્ષય ક્યાં બે રમકડા લઈ આવ્યો અક્ષય જેસેબી અને બોલતું વાંદરું લઈ આવ્યો અક્ષય શ્રીકાંતને શું કહ્યું અક્ષય શ્રીકાંતને કહ્યું તું એકવાર મારી સાથે ચાલ રૂપેશ કાકાના ઘરે આવા તો અનેક રમકડા છે પ્રશ્ન છ અક્ષય અને શ્રીકાંત કઈ રમત રમતા હતા અક્ષય અને શ્રીકાંત સાપ સીડીની રમત રમતા હતા બોલતું વાંદરો જોઈને કોણે મોબાઈલ મૂકી દીધો બોલતું વાંદરો જોઈને શ્રીકાંતે મોબાઈલ મૂકી દીધો અક્ષયે ક્યું રમકડું ટોય હાઉસમાં મૂક્યું અક્ષયે ટોય હાઉસમાં વિમાન મૂક્યું પ્રશ્ન નવ ટોય હાઉસમાં તમે ક્યું રમકડું મૂકવા આપશો તમે કોને કોને રમકડા રમવા આપો છો તમને રૂપેશ કાકાના ટોય હાઉસ માંથી ક્યુ રમકડું લેવું ગમશે તમારું ટોય હાઉસ હોય તો તમે શું કરો આ બધા પ્રશ્નો તમારે જાતે લખવાના હવે આ એક થી આઠ પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખવાના અને પાકા કરવાના રહેશે હવે આગળનો અભ્યાસ આપણે બીજા પીરિયડમાં જોશું